नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में विरोधी शब्द जोवाना छे। विरोधी शब्दनो भाग 6 आज जोवाना छे। भाग 1 થી 5 ऑलरेडी आपणे अपलोड करी चूक्या छीए। हजी सुधी तमे ना जोया होय तो तमे प्लेलिस्ट में जईने ए जोई शको छो। तो वात करीए मित्रों भाग 6 विशे। तो मित्रों प्रथम शब्द की बात करिए तो के प्रथम शब्द आपो छे खप, तो एनो विरोधी शू थशे तो के अनुप्रयोग। खप नो अनुप्रयोग विरोधी शब्द थशे। आगळ जोईए बीजो शब्द खोट, तो एनो विरोधी थशे नफो। खोट नो विरोधी नफो थशे। त्रीजु जोईए गुणियल, तो एनो विरोधी थशे दुर्गुणी। गुणियल तो एनो विरोधी शू थशे तो के दुर्गुणी, एमनो विरोधी थशे। चौथु जोईए गायब, तो एनु विरोधी थशे प्रगट। पांचमो शब्द जुए छिन्न, तो एनो विरोधी थशे अभिन्न। छिन्न नो विरोधी शुं थशे तो के अभिन्न थशे। आगळ जुए छिनाळ, तो एनो विरोधी थशे प्रतिव्रता। छिन्न एटले अभिन्न थशे अने छिनाळ एटले शुं थशे तो के प्रतिव्रता थशे। आगळ जुए चिंगुश, तो एनो विरोधी थशे दानी। चिंगुशनो विरोधी दानी थशे। आठमो शब्द जोईए जवामर्द, तो एमनो विरोधी थशे कायर। जवामर्द तो एमनो विरोधी शुं थाय कायर थशे। आगळ नवमो सवाल जोईए, नवमो शब्द जोईए तो के खेंच, तो एनो विरोधी थशे अछत। खेंचनो विरोधी शुं थशे तो के अछत थशे। दसमो जोईए गर्व, तो एमनो विरोधी थशे नम्रता। गर्व तो नम्रता थशे। આગળ 11મો શબ્દ જોઈએ ક્રમ, તો એનો વિરોધી થશે વ્યુક્રમ। મિત્રો આ શબ્દ ઉપયોગી છે અને આગળ પૂછાઈ ચૂક્યો છે, તો યાદ રાખીશું ક્રમનો વિરોધી શું થશે તો કે વ્યુક્રમ એમનો વિરોધી થશે। આગળ જોઈએ 12મો શબ્દ ધેન, ધેન તો એનો થશે શુદ્ધ, શુદ્ધિ। આગળ જોઈએ 13મો ચતુ, તો એનો વિરોધી થશે અવળું। ચત્તુ તો એનો વિરોધી શું થશે તો કે અવળું એમનો વિરોધી થશે। 14મું જોઈએ શબ્દ જહન્નમ, તો એનો વિરોધી થશે જન્નત। જહન્નમનો વિરોધી શું થશે તો કે જન્નત એનો વિરોધી થશે। 15મા જોઈએ ચેતન, તો એનો વિરોધી થશે જડ। ચેતનનો વિરોધી શું થશે તો કે જડ। મિત્રો આ શબ્દ પણ આપણે આગળ પરીક્ષાઓમાં, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે, તો એ પણ આપણે ઉપયોગી બની રહેશે। એટલે યાદ રાખીશું ચેતન એટલે એનો વિરોધી શું થશે તો કે જળ થશે। 16મું જોઈએ ઘટ, તો એમનો વિરોધી થશે વધ। ઘટનો વિરોધી વધ થશે। આગળ જોઈએ મિત્રો 17મો, 17મો શબ્દ છે જાગૃત, તો એમનો વિરોધી થશે ગાફેલ। જાગૃત તો ગાફેલ। 18મો જોઈએ જોશીલું, તો એમનો વિરોધી થશે મંદ। જોશીલું તો એમનો વિરોધી શું થશે તો કે મંદ થશે। 19મો જોઈએ ઠરેલ, તો એમનો વિરોધી શબ્દ થશે ઉછાછળું। ઠરેલ તો એમનો વિરોધી શબ્દ શું થશે તો કે ઉછાછળું એમનો વિરોધી થશે। 20મું જોઈએ તકરાર, તો તકરાર એનો વિરોધી થશે સુલેહ। તકરારનો વિરોધી શું થશે તો કે સુલેહ એમનો વિરોધી થશે। આગળનો શબ્દ જોઈએ તોટો, તો એનો વિરોધી થશે નફો। ત્રોટાનો શું થશે તો કે નફો થશે। 22મો જોઈએ થાક, તો એમનો વિરોધી શું થશે તો કે તાજગી। થાક તો એમનો વિરોધી થશે તાજગી એમનો વિરોધી થશે। 23મો જોઈએ કેન્દ્રીકરણ, તો એમનો વિરોધી થશે વિકેન્દ્રીકરણ। કેન્દ્રીકરણનું વિકેન્દ્રીકરણ થશે। અને 24મો શબ્દ જોઈએ ગુરુતા, તો એમનો વિરોધી શબ્દ થશે લઘુતા। આગળ જોઈએ 25મો ખુશ્કી, તો એમનો વિરોધી થશે તરી। 26મો શબ્દ જોઈએ જ્ઞાની, તો એનો વિરોધી થશે પ્રસન્નતા। આગળ જોઈએ 27મો ઘાતકી, તો એમનો વિરોધી શું થશે તો કે દયાળુ। ઘાતકીનો વિરોધી દયાળુ થશે।
28 મો શબ્દ જોઈએ જમા, તો એમનો વિરોધી શબ્દ થશે ઉધાર. 29 મો જોઈએ ઠીંગણું, તો એમનો વિરોધી શબ્દ થશે લંબુજ. ઠીંગણું તો એમનો વિરોધી શું થશે, તો કે લંબુજ એમનો વિરોધી થશે. 30મો શબ્દ જોઈએ ડામી છે, તો એમનો વિરોધી થશે નિષ્કપ. દામિત તો શું થશે, તો કે નિષ્કપ એમનો વિરોધી થશે. 31માં જોઈએ તમોગુણી, તો એમનો વિરોધી થશે સત્વગુણી. તમોગુણીનું શું વિરોધી થશે, તો કે સત્વગુણી એમનો વિરોધી થશે. 32માં જોઈએ તાણો, તો એનો વિરોધી થશે વાણો. તાણો તો એનો વિરોધી થશે વાણો થશે. 33મો જોઈએ ખોફ, તો એમનો વિરોધી થશે મહેર. ખોફનો વિરોધી શું થશે, તો કે મહેર એમનો વિરોધી થશે. 34મો શબ્દ જોઈએ ગફલત, તો એમનો વિરોધી થાય સાવધાની. ગફલતનો વિરોધી સાવધાની થશે. 35માં જોઈએ ચાતુર્ય, તો એમનો વિરોધી થશે મૂર્ખામી. ચાતુર્યનો વિરોધી શું થશે, તો કે મૂર્ખામી એમનો વિરોધી થશે. 36મો જોઈએ જંગમ, તો જંગમનો વિરોધી શું થશે, તો કે સ્થાવર થશે. જંગમનો વિરોધી શું થાય, તો કે સ્થાવર એમનો વિરોધી થશે. 37મો જોઈએ જાગૃત, તો એમનો વિરોધી થાય ગાફેલ. જાગૃત એમનો વિરોધી શું થાય, તો કે ગાફેલ. મિત્રો અહીંયા ગાફેલ આપ્યું છે અને અહીંયા ગફલત આપેલું છે, એટલે આપણે બંને ધ્યાન રાખીશું. આગળ જોઈએ 38મો શબ્દ ટકાઉ, તો એમનો વિરોધી થાય બરડ. ટકાઉનું વિરોધી શું થાય, તો કે બરડ એમનો વિરોધી થશે. 39માં જોઈએ ઢચુપચુ, તો એમનો વિરોધી થાય મક્કમ. ઢીચુપચુ તો શું થશે, તો કે મક્કમ એમનો વિરોધી થશે. 40માં જોઈએ તેવડ, તો એમનું થશે ઉડાવપણું. તેવડનું શું વિરોધી થાય, તો કે ઉડાવપણું એમનું વિરોધી થશે. 41માં જોઈએ તવંગર, તો તવંગરનો વિરોધી શું થશે, તો કે ગરીબ એમનો વિરોધી થશે. 42માં જોઈએ મિત્રો દુર્ગુણ, તો એમનો વિરોધી થાય સદગુણ. દુર્ગુણનો વિરોધી શું થાય, તો કે સદગુણ એમનો વિરોધી થાય. 43માં જોઈએ શબ્દ શું છે, તો કે દુષ્ટાત્મા. દુષ્ટાત્મા તો એનો વિરોધી થાય પુણ્યાત્મા. દુષ્ટાત્મા તો એમનો વિરોધી શું થાય, તો કે પુણ્યાત્મા એમનો વિરોધી થશે. આગળ જોઈએ 44મો વિરોધી શબ્દ ધોવાણ, તો ધોવાણનો વિરોધી શબ્દ પુરાણ. શું થશે, પુરાણ થશે. આગળ જોઈએ 45મો શબ્દ નરક, તો એમનો વિરોધી થશે સ્વર્ગ. નરકનો વિરોધી શબ્દ શું થશે, તો કે સ્વર્ગ થશે. 46મો જોઈએ નિંદા, તો એમનો વિરોધી થશે પ્રશંસા. નિંદાનો વિરોધી પ્રશંસા થશે. 47માં જોઈએ નસરમું, તો એમનો વિરોધી થશે નરજલ. નલર્ચ એમનો વિરોધી થશે. 48માં જોઈએ દૂષણ, તો એમનો વિરોધી થશે ભૂષણ. દૂષણનો વિરોધી શું થાય, તો કે ભૂષણ એમનો વિરોધી થશે. 49માં જોઈએ ધરપત, તો એમનો વિરોધી થાય તાલાવેલી. ધરપત એનો વિરોધી શું થાય, તાલાવેલી થાય. 50મો જોઈએ ન્યાલ, તો એમનો વિરોધી શું થશે, તો કે બેહાલ. ન્યાલ તો બેહાલ વિરોધી થશે. મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 7માં જોઈશું મિત્રો. અને મિત્રો આ વિરોધી શબ્દો એવા આપણે લીધેલા છે કે જે આગળ પરીક્ષામાં પૂછાઈ ગયેલા હોય, અથવા આગળ આપણે પરીક્ષામાં પૂછાઈ શકે એવા ઉપયોગી બની રહે એવા હેતુથી આ બધા શબ્દો લીધેલા છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.